મને બહુ ગૌરવ છે કે સુરત ડાયમંડ ટેક્સટાઇલના ફિલ્ડમાં વર્લ્ડ મેપ પર એકદમ બ્રાઇટ છે. એ જ રીતે જ્વેલરીના ફિલ્ડમાં પણ આજે વેલ્યુ એડિશન કરીને સમયની સાથે ચાલીને આજે પૂરા ભારતમાં જ્વેલરીના ફિલ્ડમાં સુરતનું જે નામ છે આજે સુરતની અનેક કંપનીઓ દ્વારા, અનેક ફર્મ્સ દ્વારા, અનેક જ્વેલરી શોરૂમના ઓનર્સ દ્વારા વિવિધતા ભરી અને અનેક પ્રકારની જ્વેલરી છે એનું મેન્યુફેક્ચરિંગ થાય છે, એ સેલ થાય છે, એનું માર્કેટિંગ થાય છે, એનું એક જગ્યા ઉપર સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં એક્ઝિબિશન કરવામાં આવ્યું છે, ત્યારે મને એવું લાગે છે કે સુરતની ઇકોનોમી છે એને વધુને વધુ ઝડપથી ગ્રો કરવા માટે આ જ્વેલરી શો છે એમનું પણ એક આગવું કોન્ટ્રીબ્યુશન હશે. હું તમામ એક્ઝિબિટર્સને આ પ્રસંગે સુંદર આયોજન કરવા માટે, સરસ ડિસ્પ્લે કરવા માટે અભિનંદન આપું છું. ધન્યવાદ. થેન્ક યુ. સતત ચોથા વર્ષે સુરત જ્વેલર એસોસિએશન આ એક્ઝિબિશન કરી રહ્યું છે અને એ પણ સમય સરસ જોઈને બડેવ પહેલાં બહેનોને ગિફ્ટ આપવા માટે બડેવની આજુબાજુમાં અને પ્રસંગો આવતા હોય ત્યારે આ કાર્યક્રમ યોજીને સુરતની જનતાને ખૂબ સરસ સેવા કરી રહ્યું છે. દરેક જ્વેલર્સ એસોસિએશનના દરેક સભ્યો જેમણે અહીંયા ડિસ્પ્લે કર્યા છે તે સૌ અને જે નથી કર્યા તે પણ સુરતનું નામ રોશન કરે અને આ જ રીતે સુરતની જનતાની સાથે સાથે દેશની જનતાને પણ એક નવું માર્ગદર્શન પૂરું પાડે કે અહીંયા શું નવું બની રહ્યું છે. તો જેમ ડાયમંડની ઓળખ છે તેવી રીતે એસોસિએશન પણ વેલ્યુ એડિશન દ્વારા અહીંયાના જ્વેલર્સો પણ સરસ નામ કાઢે, એવોર્ડ લઈ આવે એવી તમને સૌને શુભેચ્છા. And I would also like to congratulate all the wonderful jewelers of Surat. And I had an experience, like I have a lot of non-Gujarati friends out of Surat. So that's the best compliment I can give you for this. Ki, they were, agar unki ghar mein shaadi aa rahi hai, they would say ki hum log Surat ja rahe hain yani Uttarakhand mein. So that's the best compliment to Surat. So I would like to say all the best to all the jewelers. Thank you, Yamini ji, and all complete your group calling us here with one platform. And I would really thanks to all beautiful ladies and the good personality which really introduced us. And right now we are talking about the jewelry. It's really pretty. All the collection, after I checked all the stores, right now I just checked 2-3 stores. But I feel that I'm talking to brand. You should always, if the creation come up, you should brand the labels. Each and every design should be, you know, marked up with a brand. Because India is so creative and very, very beautiful things come up. And all the world appreciate Indian culture, Indian textile, Indian jewelry. Wherever you wear, all the things, you know, it sounds really awesome. So I'm really prestigious, I'm here Indian. આટલા બધા જ્વેલર્સ, સાચી વાત કરું હું સુરતમાં આટલા વર્ષથી રહું છું, આટલા બધા જ્વેલર્સ મેં નામ પણ નહીં સાંભળ્યું હતું. તો કાલે જયારે હું બધાને ટેગ કરી હતી મેં કીધું અરે બાપરે આટલા આટલા સુરતમાં આટલા બધા જ્વેલર્સ છે એન્ડ ઇન્ડોર સ્ટેડિયમમાં આટલું મોટું ઇવેન્ટ થવા જઈ રહ્યું છે, આટલું મોટું એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે. તો મને એમાં આમંત્રણ એટલું યાદ હતી એટલે એમનું થેન્ક્સ વન સેકન્ડ થેન્ક્સ પ્લીઝ એન્ડ બધાને કહીશ કે આપણે ચાલો વિઝિટ કરીએ ફોર ટેલ ડ્રિંકિંગ વેર. ઓકે સોરી, આઈ એમ વેરી ગ્લેડ ટુ યુ આપી. તો થેન્ક યુ સો મચ વિકિનજી, આપને બહુત અચ્છા હમ જૈસે હી એન્ટર હોય, ફર્સ્ટ ઓફ ઓલ જૈસે હી મોર્નિંગમાં એન્ટર હોય વિકિનજી ને હમે બહુત અચ્છા વેલકમ કિયા ઓર સભી ખૂબસૂરત કલાઓ સે મિલાયા કે યે યે હે નામ યે યે હે નામ. તો થેન્ક યુ સો મચ ઇતના અચ્છે સે વેલકમ કરને કે લિયે ઓર સુરત મેં આઈ ગેસ ઇટ્સ ઇસ સે અચ્છા એક્ઝિબિશન કહીં નહીં હો સકતા તો સુરત ઓલવેઝ ડ્રોપ્સ.